विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 8 नी अंदर सामाजिक विज्ञान में धार्मिक सामाजिक जागृति नी वात करशुं। तो आ खूब सुंदर मजानो ए पाठ छे, तो एने आपणे आजे समझीए। 19मी सदी में भारतीय समाज अंधश्रद्धा, वहमो, अज्ञानता, कुरिवाजो, ज्ञाति प्रथा जेवा अनिश्चितो चुंगल में फसायेलो हतो। संकुचित अने कूप मंडूक समाज में स्त्रीओने स्थिति खूबज बदतर हती, एटले खूबज खराब हती। बाळकनी एटले के बाळकीने दूध पीटी करवानो रिवाज, सती प्रथा, विधवा विवाह निषेध वगैरे जेवा कुरिवाजो ए आपणा भारत देशमां व्यापेला हता। पाश्चात्य शिक्षणने कारणे आवा अनिश्चितोने दूर करवा माटे 19मी सदीमां नवजागृति आवी तथा सामाजिक अने धार्मिक सुधारणाना आंदोलनो शुरू थया। अने आमां जे सौ प्रथम कोई व्यक्ति आगळ हता ए कोण हता? राजा राम मोहन राय ए सौथी आगळ हता। तो आ टॉपिकने आपणे थोड़ोक ऊंडाणपूर्वक आपणे समझीए। तो आपणा भारत समाजनी अंदर આપણે જોઈએ છે અંધશ્રદ્ધા, આજે પણ એટલી જ અંધશ્રદ્ધા જોવા મળે છે કે શિક્ષિત વર્ગમાં પણ એટલી જ અંધશ્રદ્ધા હોય છે। આપણે કદાચ બીમાર પડીએ તો ડૉક્ટરને ત્યાં જવાની જગ્યાએ આપણે કદાચ ઘણા બધા લોકો ભગત ભૂવાને ત્યાં જતા હોય છે, આવું પણ થતું હોય છે। તો એ અંધશ્રદ્ધામાંથી દૂર થવાની વાત કરવામાં આવી છે કે એવી અંધશ્રદ્ધાની જગ્યાએ પોતે પોતાના મનને દૃઢ બનાવી અને પોતાની ઉપર શ્રદ્ધા રાખીને કોઈ પણ કાર્ય કરી શકાય છે। વહેમ, ઘણા બધા વ્યક્તિઓને એવા વહેમ હોય છે કે ભાઈ કંઈક થઈ જશે, આ થઈ જશે, પેલું થઈ જશે, ભૂત વળગે છે, કે પછી આપણે જે છે કે આવી રીતના જવાય નહીં, પછી આપણે જે છે કે જ્યાં ચાર રસ્તા પડતા હોય, જ્યાં મૃત્યુ થયું હોય ત્યાં જેની આપણે જે છે કે મૃતદેહને મૂકવામાં આવે તો ત્યાંથી પગ મૂકાય નહીં, આવી ઘણી બધી એવી અંધશ્રદ્ધાઓ જોવા મળે છે। અજ્ઞાનતા, જ્ઞાન ન હોય, ભણેલ ન હોય, શિક્ષિત ન હોય તો એવા જે વ્યક્તિઓ હોય છે તો એ લોકોમાં અજ્ઞાનતાનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે। સમજવાની શક્તિ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે। કુરિવાજો, રિવાજો કેવા હોય છે? ખૂબ જ આપણે જોઈએ છે બાળ લગ્ન, સતી પ્રથા, આપણે આવા ઘણા બધા જે છે કે એની અંદર જોવા મળે છે આવા કુરિવાજો। જ્ઞાતિ પ્રથા કે ભાઈ જ્ઞાતિઓને જે છે કે ભાઈ આ બ્રાહ્મણ વ્યક્તિ છે, આ પેલો વૈશ્ય છે, શુદ્ર છે, જો નીચી જાતિનો હોય તો એને ઘરમાં પ્રવેશ કરવા દેવો નહીં, એને પાણી એના ઘરનું પાણી ન પીવાય, આવી બધી જે કુરિવાજો જે આપણે જોઈએ છે કે તે સમય દરમિયાન 19મી સદીમાં ખૂબ જ જે છે કે મોટા પાયે ફેલાયેલા હતા। સંકુચિત અને કૂપ મંડુકમાં આ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિઓ ખૂબ જ ખરાબ હતી, કારણ કે આપણે જોઈએ છે આપણા ભારત દેશના બંધારણમાં એવું કીધું છે કે બધા જ જે છે એક સમાન છે, પણ આપણે જોઈએ છે કે ઘણા બધા લોકોની વિચારસરણી કેવી હોય છે? ખૂબ જ અલગ હોય છે। એવું સમજે છે કે પુરુષ જ આગળ હોય છે, સ્ત્રીઓ કદી પણ જે છે આગળ આવી શકતી નથી, પણ એ જે છે એ પોતાની વિચારસરણીને શું કરવી જોઈએ? એને દૂર કરવી જોઈએ। પછી બાળકીને દૂધ પીટી કરવાનો રિવાજ, સતી પ્રથા એટલે કે પોતાનો પતિ મૃત્યુ પામે તો એની સાથે સતી થઈ જવું, વિધવા વિવાહ નિષેધ એટલે કે કદાચ જે છે પોતાનો પતિ મૃત્યુ પામે તો પછી જે છે કે એની પત્નીએ આખું જીવન જે છે કે વિધવા તરીકે એણે વિતાવવું પડે, તો આ બધા કુરિવાજો તે સમય દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપેલા હતા। અને પાશ્ચાત્ય શિક્ષણને કારણે આપણે જે છે કે અનિશ્ચિતોને દૂર કરવા માટે જે નવજાગૃતિ અને સામાજિક અને ધાર્મિક સુધારણાઓ જે થાય છે અને એ સૌથી વધારે જો કોઈ કરે છે તો એ કોણ કરે છે? તો રાજારામ મોહન રાય જે છે કે ખૂબ સારા પ્રમાણમાં અને ખૂબ સારી રીતે કરે છે। તો આજે આપણે રાજારામ મોહન રાય વિશે આપણે શીખવાના છીએ। તો રાજારામ મોહન રાય વિશે આપણે શીખીશું કે રાજારામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો। રાજારામ મોહન રાયનું લગ્ન બાળપણમાં થયા હતા અને તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા। આ ઘટનાએ રાજારામ મોહન રાયને ખૂબ જ એમના જીવન ઉપર મોટી અસર કરી। તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા,
बाड़की ने दूध पीटी करवानो रिवाज वगैरह उग्र विरोध कर्यो। ए माटे एमणे खूब ज मोटा आंदोलनों पण चलाव्या। तेमणे ईस्वीसन 1821 मां बंगाळी मां संवाद कौमुदी अने ईस्वीसन 1822 मां फारसी भाषा में मिराट उल अखबार नामना समाचार पत्र एमणे शुरू कर्या। ईस्वीसन 1828 मां ब्रह्मो समाजनी पोते स्थापना करे छे। राजाराम मोहन राय कोलकाता में हिंदू कॉलेज की स्थापना करी। तेमणे अखबारी स्वातंत्र वाणी स्वातंत्र स्त्री अधिकार व्यक्ति स्वातंत्र कारोबारी थी न्यायतंत्र ने अलग राखवा जेवी बाबतों ब्रिटिश सरकार ने शूँ करी भलामण करी। तो आपणे आ फकरानी अंदरनी अगत्यनी बाबतो जोईए। तो राजाराम मोहन रायनो जन्म क्यां थयो हतो? तो ए 1772 में आपणे जोईए छीए बंगाळना हुगली जिल्लामां राधानगरनी अंदर थयो हतो। एमना लग्न बाळपणमां थई गया हता अने जोईए छीए के बाळपणमां ज एमणे जोयुं के एमणे एमना भाईनो अवसान थता એમની ભાભીએ શું થઈ જવું પડ્યું હતું, એમની પાછળ એમણે સતી થઈ જવું પડ્યું હતું અને આ અસર એમના જીવન ઉપર ખૂબ જ મોટી થાય છે। એના કારણે એમણે સતી પ્રથા બાળ લગ્ન આપણે જોઈએ છે બાળપણમાં જે લગ્ન થઈ જતા હતા પહેલાંના જમાનામાં, તો એ બાળ લગ્ન જ્ઞાતિ પ્રથા ઊંચ નીચનો રિવાજવાળા બાળકીને દૂધ પીતી કરતા રિવાજો વિશે એમણે શું કરી એનો બધાનો વિરોધ કર્યો અને એમણે આંદોલનો ચલાવ્યા અને એના કારણે 1821 એમણે બંગાળીમાં સંવાદ અને કૌમુદી અને ઈસવીસન 1822 ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના જે સમાચાર પત્રો પણ એમણે શરૂ કર્યા અને 1828 શાની શરૂઆત કરી? બ્રહ્મો સમાજની પણ શરૂઆત કરી। અને જે છે કે રાજારામ મોહન રાય કોલકાતામાં હિન્દુ કોલેજની પણ શું કરે છે સ્થાપના કરી। તેમણે અખબારી સ્વાતંત્ર એટલે અખબારમાં કંઈ પણ લખવાની જે કે સ્વાતંત્ર હોવું જોઈએ એ માટે પણ ચળવળ ચલાવી। પછી વાણી સ્વાતંત્ર એટલે દરેક વ્યક્તિને પોતાનો બોલવાનો હક છે એની ઉપર કોઈ પણ વ્યક્તિ દાબ દબાણ કરી શકતું નથી। સ્ત્રી અધિકાર કે સ્ત્રીને પણ જે છે કે પુરુષની જેમ સમાન હક મળે તો એ માટે સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્ર વ્યક્તિને પોતાનો ધર્મ હક જે રીત રિવાજ પાડવાનો હક મળવો જોઈએ તો એ વ્યક્તિ સ્વાતંત્ર કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા કે કારોબારનું જે છે કે એ અલગ રાખવાનું ન્યાયતંત્રને અલગ રાખવા એ બંનેને ભેગું નહીં કરવાનું એ બાબતની ભલામણ એ ક્યાં કરે છે? તો બ્રિટિશ સરકારમાં કરે છે। રાજારામ મોહન રાય સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી। તેના કારણે ઈસવીસન 1829 અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો અને આમ રાજારામ મોહન રાય 19મી સદીમાં ભારતની નવ જાગૃતિ માટેની સામાજિક ધાર્મિક રાજકીય ચળવળનો શું નાખ્યો એમણે પાયો નાખ્યો। દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેનો કેસ બાબતે રાજારામ મોહન રાયને ઈસવીસન 1830 એમને ઇંગ્લેન્ડ મોકલે છે। 1833 બ્રિસ્ટોલ ઇંગ્લેન્ડમાં આવેલું છે શહેર છે મુકામે તેમનું અવસાન થયું અને બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો અને હિન્દુ ધર્મના જડ અને અંધશ્રદ્ધાના વિચારોને દૂર કર્યા। કોણે? તો આ રાજારામ મોહન રાયે। તો આપણે આ ફકરાને ફરીથી સમજીએ કે ભાઈ એમણે જે છે કે સતી પ્રથા દૂર કરવા માટે એમણે ખૂબ જ મોટી માત્રામાં જે છે કે એમણે ઝુંબેશો ચલાવી અને એમને એનું પરિણામ પણ મળે છે અને એ પરિણામ સ્વરૂપે ઈસવીસન 1829 વિલિયમ બેન્ટિક જે ગવર્નર છે અંગ્રેજ સરકારનો તો એ જે છે એ સતી પ્રથા ઉપર શું મૂકી દે છે પ્રતિબંધ મૂકી દે છે અને આના કારણે જે છે કે 19મી સદીમાં રાજારામ મોહન રાયને નવ જાગૃતિ માટે એમને સામાજિક અને ધાર્મિક સામાજિક એટલે સમાજમાં જે છે આવા કુરિવાજોને દૂર કરવા માટે અને ધાર્મિક તો ધાર્મિક માન્યતાઓ જે હતી એ અસ્પૃશ્યતાઓને તો દૂર કરવા માટે રાજકીય તો જે રાજકીય ચળવળોને દૂર કરવા માટે પણ એમણે ખૂબ જ મહત્ત્વને ખૂબ જ અગત્યનો ફાળો ભજવો અને જે છે કે દિલ્હીના બાદશાહે એમની પોતાની જાગીર અંગે જે કેસ
बाबते राजाराम मोहन राय ने एमना प्रतिनिधि तरीके 1830 इंग्लेंड मोकले छे अने 1833 ब्रिस्टोल में राजाराम मोहन राय नु शुं थाय छे अवसान थाय छे अने ब्रह्मो समाजे हिंदू समाजनी दृष्टि बदलवामां जे छे के भारत में खूब ज अगत्यनो फाळो भजवो छे। तो आपणे आजे आटली बात शीखी, हवे पछी आपणे आना पछीना टॉपिक में दयानंद सरस्वती विषे आपणे शीखीशुं। અહીં આપણો આજે લેક્ચર પૂર્ણ થાય છે। અસ્તુ।